વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ છ સંસ્કૃતમાં આજે આપણે પુનરાવર્તન લેખ જોઈશું. અહીંયા પ્રશ્ન આપ્યો છે કે માધવ પુત્ર ગચ્છતિ, માધવ ક્યાં જાય છે? એ પ્રશ્નનો જવાબ નીચે આપેલા શબ્દ ચક્રમાંથી લખો. ઉદાહરણ તરીકે આપ્યું છે કે માધવ ઉદ્યાનમાં ગચ્છતિ, માધવ પુત્ર ગચ્છતિ, તો માધવ ઉદ્યાનમાં ગચ્છતિ, માધવ બગીચામાં જાય છે. તો આવી રીતે અહીંયા એક ગોળાકાર આપ્યું છે અને એમાં વચ્ચે માધવ અને આજુબાજુ ક્યાં જાય છે એના અમુક શબ્દો આવે છે. તો એ શબ્દોને આપણે સાથે રહીને આખું વાક્ય બનાવવાનું છે. તો અહીંયા જે માધવ ઉદ્યાનમાં ગચ્છતિ, આ માધવ ઉદ્યાનમાં ગચ્છતિ એવી રીતે બીજું વાક્ય બનાવીએ તો અહીંયા થશે માધવ મંદિરમ ગચ્છતિ, માધવ મંદિરમાં જાય છે. તો અહીંયા વાક્ય બનશે માધવ મંદિરમ ગચ્છતિ. આ એક વાક્ય થયું. આ બીજું વાક્ય, ત્રીજું વાક્ય આવશે માધવ બધાની પાછળ શિવ આવે.